नमस्कार मित्रों, एवरग्रीन एकेडमी में आप सबनों हार्दिक स्वागत है। जो विद्यार्थी मित्रों तमे अमारी आ चैनल में नवा हो तो अमारो आ चैनल ने सब्सक्राइब करो, शेर करो अने अन्य विद्यार्थी ने पण तमारो आ वीडियो शेर करवा विनंती छे। आज आपणे धोरण 10 विज्ञान विषय जे यूनिट टेस्ट 6 छे जान्युआरी 2021 एनु आपणे संपूर्ण सॉल्यूशन जोईशुं। एमां प्रथम प्रश्न छे, प्रश्न नंबर 1 कि क्यूँ संयोजन समानधर्मी श्रेणी में आवतुं नथी, तो जे जवाब छे डी C4H8, जे समानधर्मी श्रेणी में आवतुं नथी। कारण कि आ जे शुरुआतना CH4, C2, H6, C3, H8 आ जे समानधर्मी श्रेणी में आवे छे पण डी आवतुं नथी। प्रश्न नंबर 2 छे, तरुणा अवस्था में शुक्रपिंडनुं कार्य करवामां आवतुं नथी। नथी एटले जे प्रश्न कार्य शुक्रपिंड क्यूँ कार्य करतुं नथी, तो एक जरायुनो विकास करतुं नथी अने टेस्टोस्टेरोननो स्त्राव करतुं नथी, एटले जवाबमां आवशे सी। हवे प्रश्न नंबर 4 छे, आधुनिक आवर्त कोष्टकमां नीचेनामांथी क्यूँ विधान साचुं छे, तो विधान नंबर सी आवशे કે તે સમૂહોની તરીકે ઓળખાતા 18 સ્તંભો છે, આ એક વિધાન સાચું છે। ચિપકો આંદોલનથી મળતો મહત્વપૂર્ણ સંદેશ કયો છે, તો વન્ય સંરક્ષણના પ્રયાસોથી સમુદાયનો સામેલ કરવાનો છે। કારણ કે એ પ્રશ્નના જવાબ એનો મુખ્ય કે વન્ય જે સંરક્ષણ છે એનું આપણે રક્ષણ કરવું જોઈએ, એ એનો મુખ્ય ઉદ્દેશ છે। હવે પ્રશ્ન નંબર 5 જે છે કે હાઇડ્રોકાર્બન એટલે શું, તેનું વર્ગીકરણ કરી સમજાવો। હાઇડ્રોકાર્બન કોને કહેવામાં આવે છે, જો જે તમામ કાર્બનિક સંયોજનોમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન કહે છે। બીજા નંબરમાં આ જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે, એમને આલ્કેન કહેવામાં આવે છે। અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે જે એક કે વધુ પ્રકારના દ્વિબંધ ધરાવતા હોય તે આલ્કીન પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે, અને જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એક કે વધુ ત્રિબંધ ધરાવતા હોય એટલે એમને આલ્કાઇન કહેવામાં આવે છે। આમાં આલ્કીન અને આલ્કાઇનમાં દ્વિબંધ અને ત્રિબંધ ઉપર ખાસ ધ્યાન આપવાનું, જે દ્વિબંધ ધરાવતા હોય તો આલ્કીન કહેવાય અને ત્રિબંધ ધરાવતા હોય તો આલ્કાઇન કહેવામાં આવે છે। હવે આગળનો પ્રશ્ન જે છે કે પ્રશ્ન નંબર 6, છોકરાઓમાં તરુણાવસ્થા અને છોકરીઓમાં તરુણાવસ્થાના તફાવત આપો, તો અહીંયા જે છે કે પુરુષોની અંદર લૈંગિક પરિપક્વતા અને સ્ત્રીઓમાં લૈંગિક પરિપક્વતા, એટલે કે છોકરાઓની તરુણાવસ્થા છોકરીઓની તરુણાવસ્થા, તો છોકરાઓની અંદર જે સ્નાયુઓનો બાંધો મજબૂત બનતો દેખાય છે, છોકરીઓની અંદર સ્તનનો વિકાસ થતો જાય છે, ચહેરા ઉપર દાઢી મૂછ આવતી જાય છે, જ્યારે સ્ત્રીઓની અંદર માસિક ધર્મની શરૂઆત થાય છે, છોકરાઓની અંદર અવાજ ઘેરો જાડો બનતો હોય છે, છોકરીઓની અંદર અવાજ પાતળો અને તીણો બનતો જાય છે, શિશ્નના કદ અને આકારના પરિવર્તન જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓની અંદર આંતરિક કદ અને આકારમાં પરિવર્તન જોવા મળતા હોય છે। આ પ્રમાણે તરુણાવસ્થામાં એટલે કે 18 વર્ષ પછી 13 અથવા તો 18 વર્ષ સુધી આ ફેરફારો જોવા મળતા હોય છે। હવે પ્રશ્ન નંબર આગળ 7, પ્રશ્ન 7 કે ચુંબકીય લાક્ષણિકતાઓ જણાવો, ચુંબકીય લાક્ષણિકતાઓ, તો પહેલી આપણે ચુંબકીય લાક્ષણિકતાઓ જે છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય ધરાવતું હોવાથી એ ભૌતિક રાશિ ગણવામાં આવે છે। ચુંબક બહારની દિશામાં ઉત્તર ધ્રુવ અને ચુંબકની અંદરની દિશા દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવતી હોય છે। ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજા ને પરસ્પર એમ કે છેદતી નથી, અને ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શક તે આગળના ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવતું હોય છે। આ એની મૂળભૂત લાક્ષણિકતાઓ છે। હવે પ્રશ્ન નંબર 8, જંગલોના સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો, હવે જંગલમાં જે બિશ્નોઈ સમુદાય છે એ રાજસ્થાનની અંદર આવેલા થોર રણમાં, આ જે પશ્ચિમ રાજસ્થાનમાં રહેતી બિશ્નોઈ પ્રજાએ જંગલનું રક્ષણ કરવામાં મહત્વનો ફાળો આપેલો છે। વન્ય સંરક્ષણ અને અન્ય જીવો તેમની ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલા છે,
સદીઓથી આ પ્રકૃતિ પ્રેમી લોકોએ પોતાના જીવનના ભાગ રૂપે પર્યાવરણનું સંરક્ષણ માટે વનસ્પતિઓ અને પ્રાણીઓનું રક્ષણ કરતા જાય છે। તેઓ પોતાની મૂળભૂત માન્યતા એ છે કે સજીવોને કુદરતીની સંપત્તિનો ઉપયોગ કરવાનો અધિકાર છે। આ લઈ એમણે ચિપકો આંદોલન શરૂ કર્યા। જે ચિપકો આંદોલનમાં જે થોર પ્રદેશનો જે વૃક્ષો હતા એ વૃક્ષો કાપવા માટે જતા લોકોને પોતે ઝાડ સાથે ચીપકી જતા અને કહેતા કે અમને પ્રથમ કાપો પછી વૃક્ષ। એ રીતના એ જંગલોનું એમણે રક્ષણ કરેલું હતું। હવે આપણે પ્રશ્ન નંબર આગળ જોઈશું કે અશ્મિઓ બળતણ જેવા કે કોલસો પેટ્રોલિયમનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। આવે કોલસો જેવા અશ્મિ બળતણ જે છે એમનો વિવેકપૂર્વક ઉપયોગ આપણે કેમ કરવો જોઈએ? તો કોલસો પેટ્રોલિયમ એ આધારિત જે બળતણનું જ્યારે દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ જેવા ઝેરી રસાયણો ઉત્પન્ન થતા હોય છે। પાણી સિવાયના દરેક પદાર્થોનું પર્યાવરણમાં ઉત્સર્જન થવાથી વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાય છે, જેથી સ્વાસ્થ્ય સંબંધિત રોગો થતા હોય છે। હવે અશ્મિ ઇંધણ જે કે બળતણ જે વાપરીએ કોલસો પેટ્રોલિયમ એ છેવટે સમાપ્ત થઈ જવાના છે। એમની જે પેટાણમાં જે માત્રા છે એ સીમિત છે। આ જે અશ્મિ બળતણ છે એને નવું બનતા એટલે કે ઉત્પન્ન થતો હજારો કરોડો વર્ષો લાગે છે। આથી અશ્મિ બળતણ નજીકના ભવિષ્યમાં ખૂટી ન જાય એટલા માટે આપણે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। આ માટે આપણે જે બી પેટ્રોલ કે કોલસા આધારિત જે બી એન્જિન કે કોઈ પણ જે સામગ્રી ચાલતી હોય તો આપણે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ, જેથી એનો બચાવ થાય અને પાછળની ભવિષ્યના જે પેઢી આવે એમના માટે બચે। હવે પ્રશ્ન નંબર આગળ જોઈશું 9 કે સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો। સાબુ એ આપણે પોતાના જે કપડાં હોય છે એનો મેલ દૂર કરવા આપણે કેવી રીતના કાર્ય કરે એ જોઈશું। સાબુ એક સહિષ્ક સફાઈ કાર્ય પ્રક્રિયા છે। આ પ્રવૃત્તિમાં સફાઈમાં સાબુની અસર જોવા મળે છે। તો મોટેભાગે મેલ સ્વભાવે તૈલી હોય છે અને તૈલી પદાર્થ પાણીમાં અદ્રાવ્ય હોય છે, એ દ્રાવ્ય થઈ શકતું નથી। સાબુ અણુઓ જે સાબુના જે અણુઓ છે લોબી શૃંખલા ધરાવી કાર્બોસિક્લિક એસિડ, સોડિયમ કે પોટેશિયમના ક્ષાર ધરાવતું હોય છે। જે સાબુના આયનો આયનિક છેડો છે જે આગળનો એ પાણીમાં દ્રાવ્ય થાય, જ્યારે કાર્બનિક શૃંખલા છે એ તેલમાં દ્રાવ્ય થાય। એટલે પાણીના જે પાણી એક છેડો પાણીમાં દ્રાવ્ય થાય, જ્યારે બીજો છેડો છે કાર્બનિક જે શૃંખલા છે એ તૈલી પદાર્થમાં દ્રાવ્ય થાય। અને જ્યારે સાબુના અણુ આ પ્રમાણે જ્યારે રચના ધરાવે એટલે મિસોલ તરીકે એક રચના બનાવે છે, અને આ મિસોલ જે છે એ આપણે આકૃતિમાં બતાવેલી છે એ પ્રમાણે એક રચના થાય છે, જેમાં અણુનો એક છેડો તેલના ટીપામાં હોય જ્યારે આયનિક છેડો બહારની તરફ હોય, જે પાણીને સ્પાઇસની રચના કરે છે। અને જ્યારે પાણી વડે એને ધોવામાં આવે એટલે આ જે મિસોલ જે છે એ મેલને પાણીમાં દ્રાવ્ય થવામાં મદદ કરે છે, અને કપડાં ધોઈએ ત્યારે કપડાં ચોખ્ખા થઈ જતા હોય છે। એટલે સાબુના સ્વૈચ્છિકરણની અંદર મુખ્યત્વે એક મિસોલની પ્રક્રિયા જે છે એ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે, કે જે એક છેડો પાણીમાં દ્રાવ્ય થાય, એક છેડો તેલમાં દ્રાવ્ય થાય। જ્યારે પાણીમાં દ્રાવ્ય છેડો જે છે પાણી વડે ધોતો તો મેલ અને તેલી પદાર્થો બધું એકસાથે દૂર કરતું હોય છે। આ પ્રમાણે એની રચના ધરાવેલી છે। હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે પ્રશ્ન નંબર 10 ડોબ્રેનરની ત્રિપુટી એટલે શું તે સમજાવો। તો જે જર્મન રસાયણ વૈજ્ઞાનિક ડોબ્રેનરે સૌથી પહેલાં સમાન જે ગુણધર્મો હતા એણે પોતાને એક જ સમુદાયમાં ગોઠવ્યા। જે જર્મન વૈજ્ઞાનિકે સૌ પહેલાં આ જે તત્વોનું વર્ગીકરણ કરવાનું શરૂ કર્યું ત્યારે જે સૌથી પહેલાં એણે કે જે એક જ ગુણધર્મ ધરાવતા હતા એ બધા જ તત્વો સમૂહ એક જ સમુદાયમાં ગોઠવવાનો એને પ્રયાસ કર્યો। આ વૈજ્ઞાનિક 3 તત્વો ધરાવતા કેટલાક સમૂહોની ઓળખી બતાવ્યા અને એમને સમૂહોની ત્રિપુટી તૈયાર કરી। ડોબ્રેનરે દર્શાવ્યું કે ત્રિપુટીમાં 3 તત્વો પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા, ત્યારે તે મધ્યમમાં રહેલા પરમાણીય દળ
अन्य बे तत्वना परमाणीय दर थी लगभग सरेराश एमना जेटलू ज हतो। एमो एक उदाहरण पण छे, दाखला तरीके लिथियम सोडियम पोटेशियम जेवा त्रण तत्वों धरावती त्रिपुटी ने ध्यान में लई आ त्रिपुटीना परमाणीय दर क्रमशः 69, 23.0, 39.0 जे सोडियम तत्वना परमाणीय दर जेटलू हतु। एटले त्रिपुटीना प्रथम अने त्रीजा तत्वना परमाणीय दरनू सरेराश एटले के एवरेज बन्नेनो सरवाळो करी भाग्य बे करो एटले जे मध्यमो जे रहेलू छे एना जेटलू थवा लाग्यु। आने त्रिपुट आ त्रिपुटीने आपणे डोब्रेननी त्रिपुटी तरीके ओळखवामां आवे छे। हवे प्रश्न नंबर जे 11 छे એ આકૃતિ ઉપરથી જવાબ આપવાનો છે, આકૃતિ દોરવાની છે અને જે ભાગ લખેલા છે એ ભાગનું અંડવાહિની, અંડપિંડ, ગ્રીવા, ગર્ભાશય અને યોનિમાર્ગ એમ ત્રણ જે પાંચ ભાગ દર્શાવેલા છે એ આ પ્રમાણે આકૃતિમાં દર્શાવાના। પ્રશ્ન નંબર 2 છે કે કયું નીચેનાનું કાર્ય દર્શાવે છે, અંડકોષોનું નિર્માણ અને મુક્ત એ અંડપિંડની અંદર થાય છે, ફલન છે એ અંડવાહિની અંદર થાય છે અને જે ફલિત અંડકોષોનું સ્થાપન છે એ ગર્ભાશયની અંદર થતું હોય છે। હવે ગર્ભાશયની અંદર કયા પ્રશ્ન શું થશે, તો જે અંડપિંડમાં મુક્ત થાય તે પહેલાં ફલિત આનો જવાબ જે છે એ અહીંયા લખવાનો છે કે ફલિત અંડકોષોનું ગ્રહણ કરવા માટે મજબૂત રુધિર કેશિકાઓ યુક્ત હોય છે અને જે અંડકોષોનું ફલન ન થાય તો શું થાય, તો અંડકોષોનું સ્તર તૂટી જાય અને ઋતુસ્ત્રાવ શરૂ થાય છે। આ પ્રમાણે ક્રિયા થતી હોય છે। હવે નીચેનો પ્રશ્ન છે કે સવિસ્તાર કે સામાન્ય ઘરેલુ પરિપથ સમજાવો, તો અહીંયા પરિપથ જે દોરેલો છે પ્રશ્ન નંબર 1 તે અહીંયા જ આ પ્રમાણે છે કે અહીંયા અર્થિંગ વાયર લખેલું, આ અર્થિંગ વાયર છે, અર્થિંગ વાયર આપેલો છે, અહીંયા લાઈવ વાયર, ન્યૂટન વાયર, વિદ્યુત ફ્યુઝ છે, વિદ્યુત મોટર છે, પછી મેઇન સ્વિચ ફ્યુઝ ધરાવતું જે ધરાવતું એક ઓફિસ આ યંત્ર છે અને ઘરમાં અન્ય જે વસ્તુઓ જોડેલી છે આ પ્રમાણે વિદ્યુત પરિપથ આપેલો છે। વિદ્યાર્થી આમાં થોડી તકલીફ પડે તો ટેક્સ્ટબુકની અંદર આની આકૃતિ આપેલી છે। ત્યારબાદ વિદ્યુત વપરાશમાં રાખવી પડતી જે સાવચેતીઓ છે એ સાવચેતીઓ આપણે જોઈશું, તો વિદ્યુત પરિપથની અંદર પોઝિટિવ અને નેગેટિવ વાયરો ભેગા થવા જોઈએ નહીં, જો આમ થાય તો શોર્ટ સર્કિટ થતું હોય છે। પછી વાહક તારો પર ચડાવેલા જે અવાહક પડ છે પ્લાસ્ટિકનું કવર જે કહેવાય એ તૂટેલું હોવું જોઈએ નહીં અને પરિપથમાં દરેક વાયરનું જોડાણ ઢીલું હોય તો મજબૂત રાખવું જોઈએ, એકલું રાખવું જોઈએ નહીં, દરેક વિદ્યુત ઉપકરણના અર્થિંગ વાયર સાથે જોડેલા રાખવા જોઈએ, 3-પિન પ્લગનો ઉપયોગ કરવો જોઈએ, સ્વિચ પ્લગ સોકેટ અને આપણે ભીના હાથે અડકવું જોઈએ નહીં વગેરે થોડી ઘણી સાવચેતીઓ રાખવી જોઈએ। થેન્ક યુ। જો વિદ્યાર્થી મિત્રો